હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી હતી અને આજે ન્યૂ ટોપિક એપ્લિકેશન ઓફ ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસીસ. ઓકે, એપ્લિકેશન્સ છે કે નહીં ડિટર્મિનન્ટ અને મેટ્રાઇસીસને કમ્બાઈન બેને એકસાથે જોડે યુઝ કરવાનો છે. ઘણી હવે 10th સ્ટાન્ડર્ડમાં તમે લોકોએ ઓલરેડી સ્ટડી કરી લીધું છે સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ. ઓકે, એટલે આ ટાઈપના જે ઇક્વેશન્સ હતા એ તમે સોલ્વ કર્યા હતા યુઝિંગ ક્રોસ મેથડ ને એલિમિનેશન મેથડ ને એ બધી બે ત્રણ મેથડ હતી, એનાથી તમે એનો યુઝ કરતા હતા. અને ટુ વેરિયેબલવાળા જે ઇક્વેશન્સ હતા, ટુ વેરિયેબલ ને ટુ ઇક્વેશન્સને આપણે સોલ્વ કરતા હતા. અહીંયા મોર ધેન ટુ વેરિયેબલ હોય તો કઈ રીતે સોલ્વ કરવા ઇક્વેશન? તો મોર ધેન ટુ એટલે થ્રી વેરિયેબલ હોય તો થ્રી ઇક્વેશન્સ જોઈએ મિનિમમ, ફોર વેરિયેબલ હોય તો મિનિમમ ફોર ઇક્વેશન્સ જોઈએ. રેડી? તો નંબર ઓફ જે અનનોન્સ છે ઇન્ક્રીઝ થાય એમ નંબર ઓફ ઇક્વેશન્સ પણ ઇન્ક્રીઝ થાય, તો એ સોલ્વ કરવા જે 10th સ્ટાન્ડર્ડની મેથડથી એ ઇમ્પોસિબલ છે. એટલા માટે અહીંયા આ જે ટોપિક છે એનું આપણે અહીંયા સ્ટડી કરવાનું થશે. આગળ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ છે કે કોઈ પણ જગ્યાએ તમે જશો અહીંયા મેથેમેટિક્સ આવશે, સર્કિટ અને નેટવર્ક્સ આવશે, એમાં આ મેથડનો ખૂબ જ યુઝ થશે. ઓકે, નાઉ સ્ટાર્ટ. ટુ ટાઈપ્સ ઓફ સિસ્ટમ્સ અવેલેબલ. ધ કન્સિસ્ટન્ટ સિસ્ટમ, અ સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ સેડ ટુ બી કન્સિસ્ટન્ટ, રિમેમ્બર ઇટ, ઇફ ઇટ સોલ્યુશન વન ઓર મોર ધેન વન એક્ઝિસ્ટ. જે ઇક્વેશન્સ છે સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ, રેડી, એમાં વન સોલ્યુશન હોય, યુનિક સોલ્યુશન, એન્ડ મોર ધેન વન એટલે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય. મોર ધેન વન ઘણી વખત ટુ થ્રી ફોર એ વન ઇન્ફાઇનાઇટ એટલે સોલ્યુશન્સ હોય. આ ટાઈપની જે ઇક્વેશન સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ છે એને શું કહેવાય? કન્સિસ્ટન્ટ સિસ્ટમ્સ. રેડી? શોર્ટમાં તમને શું મળવું જોઈએ? સોલ્યુશન પોસિબલ હોવું જોઈએ, એક્ઝિસ્ટ હોવું જોઈએ. રેડી? ઓકે. એન્ડ ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, અ સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ સેડ ટુ બી ઇનકન્સિસ્ટન્ટ ઇફ ઇટ્સ સોલ્યુશન ડઝ નોટ એક્ઝિસ્ટ. સોલ્યુશન પોસિબલ ના હોય એને શું કહેવાય? ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ્સ. સપોઝ ટુ પેરેલલ લાઈન છે, નો સોલ્યુશન, અને તમે સોલ્યુશન જો રી ઇન્ટરસેક્શન પોઈન્ટ છે જ નહીં, એટલે શું થશે? નો સોલ્યુશન, એટલે સોલ્યુશન સેટ ફાઈ થશે, એમ્પ્ટી સેટ. ટુ પેરેલલ લાઈન છે જ્યારે ઇન્ટરસેક્ટ ના કરે એટલે સોલ્યુશન ના મળે, સોલ્યુશન ના મળે. એટલે આ ટાઈપની સિસ્ટમ છે એને શું કહેવાય? ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ્સ. સપોઝ આ લાઈન છે એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે અને અહીંયા તમને શું મળે છે? એક વન પોઈન્ટ મળે છે. સોલ્યુશન કેટલું મળે છે? વન સોલ્યુશન છે, યુનિક સોલ્યુશન, અને કન્સિસ્ટન્સ કહેવાય. સપોઝ કોઇન્સિડન્ટ લાઈન છે આ ટાઈપની, તો નંબર ઓફ પોઈન્ટ છે કેટલા છે? ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પોઈન્ટ થશે, સોલ્યુશનમાં ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ થશે. તો આને શું કહેવાય? મોર ધેન વન સોલ્યુશન ઓર ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. તો અહીંયા પણ આને શું કહેવાય? આને શું કહેવાય? કન્સિસ્ટન્ટ સિસ્ટમ્સ. ઓકે, એટલે આ ટાઈપની મેં તમને કીધું ને, સોલ્યુશન મળતું જ ના હોય તો એને શું કહેવાય? ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, એટલે નો સોલ્યુશન ઓર એમ્પ્ટી સોલ્યુશન. ઓકે, અને કન્સિસ્ટન્ટ સિસ્ટમમાં શું? યુનિક સોલ્યુશન ઓર મોર ધેન વન સોલ્યુશન ઓર ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ટૂંકમાં સોલ્યુશન પોસિબલ છે અને કન્સિસ્ટન્ટ કહેવાય, સોલ્યુશન પોસિબલ નથી ને ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ્સ કહેવાય. ઓકે, સેકન્ડ ટોપિક, તો સોલ્યુશન ઓફ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન યુઝિંગ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. રાઈટ? ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ છે એનો યુઝ કરી ટોપિકનો, અને તમારે આ જે સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ છે, રાઈટ, લિનિયર સિસ્ટમ, લિનિયર ઇક્વેશન ઓફ, સોરી, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ, એનો આપણે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે યુઝિંગ ધ ઇન્વર્સ ઓફ એ મેટ્રિક્સ. કયો ટોપિક યુઝ કરવાનો થશે? ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ, એટલે એ ઇન્વર્સ જે આપણે ફાઇન્ડ કર્યું છે આમાં શું ફોર્મ્યુલાનો યુઝ કરીને. એ ઓકે, સપોઝ થ્રી ઇક્વેશન્સ એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઝેડ ઇક્વલ ટુ ડી, એ ટાઈપના છે. એ બી સી ડી આર કોન્સ્ટન્ટ. અહીંયા હિયર એ વન વન, એ વન ટુ, એ વન થ્રી, બી વન, એ ટુ વન, એ ટુ ટુ, એ થ્રી થ્રી, એ બી ટુ, એ થ્રી વન, એ થ્રી થ્રી, એ થ્રી ટુ, એ થ્રી થ્રી, બી ટુ. આ શું છે? અનનોન છે, એટલે કોન્સ્ટન્ટ છે. અને એક્સ વાય ઝેડ છે એ શું છે? અનનોન વેરિયેબલ્સ છે. એટલે અહીંયા આપણે અનનોન વેરિયેબલ સોલ્વ આપણે કરવાના, એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. હિયર થ્રી ઇક્વેશન, થ્રી અનનોન. ઓકે, ચેક હાઉ ટુ ફાઇન્ડ. આ જે લિનિયર ઇક્વેશન્સ છે એને તમારે કેમાં મેટ્રિક્સ ઇક્વેશનમાં કન્વર્ટ કરવા પડશે. કેમાં કન્વર્ટ કરશો? મેટ્રિક્સ ઇક્વેશનમાં. રેડી? મેટ્રિક ઇક્વેશનમાં કન્વર્ટ કરવાના છે. મેટ્રિક ઇક્વેશન કઈ રીતે બનશે? તમારે શું કરવાનું? પહેલાં સ્ક્વેર મેટ્રિક્સ બનાવવાનો.
એમાં કોણ આવશે? ફર્સ્ટ ઇક્વેશન છે ને, બધા ઇક્વેશન આ રીતે પહેલાં કહું સેટ કરવાના, એક્સ વાળું ટર્મ, વાય વાળું ટર્મ, ઝેડ વાળું ટર્મ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એક્સ વાય ઝેડ કોન્સ્ટન્ટ, એક્સ વાય ઝેડ અને ઇક્વલ ટુની સામેની સાઈડ કોન્સ્ટન્ટ. રેડી? પછી એમાંથી શું કરવાનું, કોફિશિયન્ટ ઓફ એક્સ વાય ઝેડ છે ને એ લખવાનું, એ વન વન, એ વન ટુ, એ વન થ્રી. ઓકે, સેકન્ડ ઇક્વેશન, સેકન્ડ રોમ, એ ટુ વન, એ ટુ ટુ, એ ટુ થ્રી. એન્ડ થર્ડ ઇક્વેશન, એ થ્રી વન, એ થ્રી ટુ, એ થ્રી થ્રી. ઓકે, એટલે કોફિશિયન્ટ્સ છે એક્સ વાય ઝેડ કોફિશિયન્ટ, એનો યુઝ કરીને તમારે થ્રી ક્રોસ થ્રી સ્ક્વેર મેટ્રિક્સ જનરેટ કરવાનો. રેડી? ઓકે, સ્ક્વેર મેટ્રિક્સ. પછી મલ્ટિપ્લિકેશનમાં છે ને કોલમ મેટ્રિક્સ બનશે, એ હશે વેરિયેબલ એક્સ વાય એન્ડ ઝેડ ઇક્વલ ટુ, એટલે આ સાઈડનું પણ લેફ્ટ સાઈડ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ રાઈટ સાઈડ, રાઈટ સાઈડ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ અગેન કોલમ મેટ્રિક્સ કોન્સ્ટન્ટ બી વન, બી ટુ એન્ડ બી થ્રી ઇઝ કોલ્ડ મેટ્રિક્સ ઇક્વેશન. શું કહેવાય એને? મેટ્રિક ઇક્વેશન. આ રીતે મેટ્રિક્સ ઇક્વેશન જનરેટ થઈ જશે. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન તમને આવડે છે કઈ રીતે કરવાનું, રો અને કોલમ વાઇઝ. આનું મેટ્રિક્સ, આનું મલ્ટિપ્લિકેશન આની સાથે થાય. જુઓ, એ વન વન ઇન્ટુ એક્સ, એ વન વન ઇન્ટુ એક્સ, પ્લસ એ વન ટુ ઇન્ટુ વાય, એ વન ટુ ઇન્ટુ વાય, એ વન થ્રી ઇન્ટુ ઝેડ, એ વન થ્રી ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ બી વન. આ બી વન એટલે મેટ્રિક્સ ઇક્વેશન જનરેટ થઈ જાય. જ્યારે સ્ક્વેર મેટ્રિક્સ છે ને, ફર્સ્ટ સ્ક્વેર મેટ્રિક્સ, એને શું નેમ આપવાનું? એ જોઈએ છે, એ. રેડી? સેકન્ડ જે કોલમ મેટ્રિક્સ છે ને, કેપિટલ એક્સ નેમ આપવાનું, કેપિટલ એક્સ. અને જે કોન્સ્ટન્ટ ટર્મ છે ને, કેપિટલ બી મેટ્રિક્સ નેમ આપવાનું, કેપિટલ બી. એટલે ફર્સ્ટ જે મેટ્રિક્સ આવે છે સ્ક્વેર મેટ્રિક્સ, એ કેના યુઝથી બને છે, કેનો યુઝ કરવાનો હોય? તો કે કોફિશિયન્ટ ઓફ એક્સ વાય ઝેડ ઇન થ્રી વેરિયેબલ. સેકન્ડ કોલમ મેટ્રિક્સ વેરિયેબલ કોલમ મેટ્રિક્સ એન્ડ ઇક્વલ ટુ સામે છે કોન્સ્ટન્ટ કોલમ મેટ્રિક્સ બનશે. એક્સ વાય ઝેડની વેલ્યુ, એટલે આ મેટ્રિક્સ છે ને, એમાં એક્સ વાય ઝેડ આ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ અને આ બે વેલ્યુ આઈપી છે, આ તમારે ડિફાઇન કરવાની છે એક્સ વાય ઝેડની વેલ્યુ. રેડી? એટલે કોલમ મેટ્રિક્સ ફાઇન્ડ આઉટ કરવાનો થશે તમારે. ઓકે, આટલું થઈ જાય. એટલે એ નેમ આપવાનું આ એક્સ ને બી. હવે કઈ રીતના ઇક્વેશન્સ થયું? એ ઇન્ટુ એક્સ હતો અને ઇક્વલ ટુ બી છે. એક્સ ઇક્વલ ટુ બી આ ટાઈપના મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન ઉપર હતું, મેં રેડ ફોર્મમાં લખ્યું હતું. રેડી? યહ જો એ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી, આ મેટ્રિક્સ છે ને આ ફાઇન્ડ કરવાનો છે. એ મેટ્રિક્સ, એક્સ મેટ્રિક્સ ફાઇન્ડ કરવો હોય ને તો એ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં અહીંયાથી એને રિમૂવ કરવો પડશે. એટલે મલ્ટીપ્લાય બોથ સાઈડ એ ઇન્વર્સ, એ ઇન્વર્સ આ સાઈડ હું મલ્ટીપ્લાય કરવું છું, એટલે એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. ઓકે, એ એ ઇન્વર્સ આઈ, આઈ ઇન્ટુ એક્સ, એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. એટલે એક્સ મેટ્રિક્સ ફાઇન કરવાનું છે ને. ઓકે, એ કેનું મલ્ટિપ્લિકેશન છે? તો કે એ ઇન્વર્સ ઇન્ટુ મેટ્રિક્સ બી ઇઝ કોલ્ડ મેટ્રિક્સ એક્સ. એક્સ કોલમ મેટ્રિક્સ છે. રેડી? તો એ ઇન્વર્સ ઇન્ટુ બી છે, અગેન ન્યૂ કોલમ મેટ્રિક્સ જનરેટ થશે. એ બેને કમ્પેર કરાવવાના, એમાં એક્સ વાય ઝેડની વેલ્યુ કમ્પેર થઈ જશે. રેડી? અરે ઓકે, નેક્સ્ટ. ઓકે, એ એક્સ બી, ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન ઇઝ એ એક્સ બી. ઓકે, કેસ નંબર વન, હિયર એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી છે. એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી, એ ઇન્વર્સ પોસિબલ હોય ને તો તમને આનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ થાય, અધરવાઇઝ પોસિબલ નથી. ઓકે, કેસ નંબર વન, ઇફ એ ઇઝ નોન સિંગ્યુલર મેટ્રિક્સ, નોન સિંગ્યુલર મતલબ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ઇન્વર્સ પોસિબલ હોય ને એને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. ઇફ એ ઇન્વર્સ એક્ઝિસ્ટ ધેન એ ઇઝ નોન સિંગ્યુલર મેટ્રિક્સ, ધેન
its inverse exists. Its inverse exists, then x into x equal to a inverse into b exists. A inverse exists hoy to a inverse possible hoy to tenu b sathe multiplication thai ne to tamne x find out thai. Otherwise x mare nahi to solution find out thase nahi. Okay, case number 1 ma shu kidu, if a is non singular matrix because of a inverse exists, then x equal to a inverse into b, hence we get a unique solution, like x ni value unique find out thase. A inverse possible hoy etle ahi tame put karso, ek b ni value put karso, be nu multiplication karso etle column matrix thase. Ahiya pan column matrix avashe x y z valo, x y ne z compare kar nakvana. Okay, hamna example joye etle ekdam clear thai jase tamare. Okay, case number 2, etle we get unique solution. To a type, if determinant of a is not equal to 0, તેને શું કહેવાય? કન્સિસ્ટન્ટ સિસ્ટમ કહેવાય. રેડી? સેકન્ડ કેસ, ઇફ એ ઇઝ સિંગ્યુલર, ઇફ એ ઇઝ સિંગ્યુલર મેટ્રિક્સ, સિંગ્યુલર મેટ્રિક્સ, ધેન ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. નાવ ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી મેટ્રિક્સ. ઇફ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, then solution does not exist. Ready? Determinant of A is not equal to 0. Determinant A is non-singular matrix. It means determinant of not equal to 0. Determinant of A is not equal to 0. Then x equal to A inverse into B possible. તો કેવું સોલ્યુશન થશે? યુનિક સોલ્યુશન થશે. યુનિક સોલ્યુશન થાય મતલબ આ સિસ્ટમ્સને કહેવાય કન્સિસ્ટન્ટ સિસ્ટમ કહેવાય. રેડી? ઓકે, ઇફ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, વી ગેટ યુનિક સોલ્યુશન, ધ સિસ્ટમ ઇઝ કન્સિસ્ટન્ટ. ઓકે, સેકન્ડ કેસ, ઇફ એ ઇઝ સિંગ્યુલર મેટ્રિક્સ, ઇફ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ઇક્વલ ટુ ઝીરો થઈ ગયેલી યુનિક સોલ્યુશન પોસિબલ નથી, ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ ઝીરો, ધેન એ ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓકે, એ ઇન્વર્સ નોટ એક્ઝિસ્ટ, ધેન એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન ટુ બી નોટ પોસિબલ, એટલે સોલ્યુશન પોસિબલ નથી. તો આ ટાઈપની જે સિસ્ટમ થાય ત્યારે શું થાય? ત્યારે તમારે શું કરવાનું? ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય ત્યારે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી ફાઇન્ડ કરવાનું. એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી, એની વેલ્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો આવે તો સોલ્યુશન ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓર if determinant of A is equal to 0 and adjoint of A into B equal to 0 matrix, then the system has either infinite many solution or no solution. એટલે કેસ નંબર 1 કન્સિસ્ટન્ટ સિસ્ટમ, કેસ નંબર 2 ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ, એન્ડ કેસ નંબર 3 છે એમાં ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે અને નો સોલ્યુશન છે. નો સોલ્યુશન એટલે કેસ નંબર 2 અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન એટલે અનધર કેસ. અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે એટલે સોલ્યુશન તો ફાઇન્ડ આઉટ થયું એટલે કન્સિસ્ટન્ટ કહેવાય, અને નો સોલ્યુશન એટલે ઇનકન્સિસ્ટન્ટ કહેવાય. અહીં તમે આઇડેન્ટિફાઈ નહીં કરી શકો કે બે ઝીરો થઈ જાય ત્યારે પોસિબલ નથી કે કયા ટાઈપનું સોલ્યુશન છે, ઇન્ફાઇનાઇટ છે કે નો સોલ્યુશન છે, એટલે કન્સિસ્ટન્ટ છે કે નહીં એવું તમે ક્લિયરલી કહી શકશો નહીં. એટલે તમને કન્સિસ્ટન્ટ છે કે નહીં એમ પૂછે તો તમારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો. ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરો, નોટ ઇક્વલ ટુ ઝીરો આવી જાય તો શું કહેવાનું? કન્સિસ્ટન્ટ, યુનિટ સોલ્યુશન. ઓકે, ઇક્વલ ટુ ઝીરો આવી જાય ડિટર્મિનન્ટ, અને એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી નોટ ઇક્વલ ટુ ઝીરો આવે તો કન્સિસ્ટન્ટ, ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ બીકોઝ નો સોલ્યુશન. ઓકે, ઓર બે ઝીરો થઈ જાય ડિટર્મિનન્ટ એન્ડ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી, ધેન ધ સિસ્ટમ હેવ આઈધર ઇન્ફાઇનાઇટ ઓર નો સોલ્યુશન. રેડી? એટલે ત્યાં તમે ક્લિયરલી કહી શકશો નહીં. એટલે આ જે થિયરી હતી, રેડી, આ કેસ. ઓકે, ચાલો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, એટલે ફર્સ્ટ છે 1 to 6, examine the consistency of the system of equations in question number 1 to 6. Consistent છે કે inconsistent એ તમારે ચેક કરવાનું છે. કેસ નંબર 1 to 3, ઓકે, એનો યુઝ કરવાનો. ફર્સ્ટ એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ, એક્સ પ્લસ 2y ઇક્વલ ટુ 0 અને 2x પ્લસ 3y ઇક્વલ ટુ, એ 2x2 છે, ઓનલી 2 વેરિયેબલ ને 2 ઇક્વેશન્સ, એટલે 2 એટલે લોઅર લેવલથી સ્ટાર્ટ કર્યું છે. એટલે 10th આવી ગયું છે તમારે. હવે કન્સિસ્ટન્ટ છે કે નહીં ચેક કરવાનું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એમાંથી તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું? મેટ્રિક્સ A, મેટ્રિક્સ X, મેટ્રિક્સ B.
The given system of equations can be written as Ax equal to B. A matrix, A square matrix. Ready? Can I use screen banavano coefficient of x and y? Okay. First equation is x plus 2y equal to 2 and second equation 2x plus 3y equal to 3. Okay, write down matrix A 3 cross 3 2 cross 2 the using coefficient of x and y. Coefficient of x 1. Okay, 1. Coefficient of y 2. Coefficient of x in another equation 2. And coefficient of y in another equation 3. Okay. Ready? A equal to 1, 2, 2, 3. Next, column matrix x using variable x, variable x and variable y and another matrix, constant matrix. The constant value in above equation 2 and 3. 2, first equation ma 2 ches, third equation ma, second equation ma 3 chali, 3 put kar devan. Okay? Okay, we have A, X and B. Okay, first of all, find determinant of A. Determinant of A, matrix A. Okay, 1 into 3, 3, minus 4, 4, 3 minus 4, minus 1. Determinant of A is not equal to 0. Here, determinant of A is not equal to 0. Case number 1, see here. If non-singular matrix, matlab determinant of A is not equal to 0. It inverse exists and x equal to a inverse b, a inverse into b possible, and we get unique solution. So the system of equation is consistent. Okay, here a inverse exists because determinant of a is not equal to zero, and the given system of equation is consistent. Okay, very easy. Second, another equation 2x minus y equal to 5 and x plus y equal to 4. Tamara equations are like कंपलसरी आज फॉर्म में सेट करवाना ax plus by equal to 5 x वालो टर्म y वालो टर्म equal to constant टर्म ओके वी राइट स्क्वायर मैट्रिक्स 2 क्रॉस 2 यूजिंग द कोएफिशिएंट ऑफ x एंड y कोएफिशिएंट ऑफ x इन फर्स्ट इक्वेशन 2 कोएफिशिएंट ऑफ y minus 1 कोएफिशिएंट ऑफ x 1 कोएफिशिएंट ऑफ y 1 ओके x x y ने b कांस्टेंट 5 4 ओके नाउ वी फाइंड a डिटरमिनेंट ऑफ A 2 into 1 2 minus 1 into minus 1 minus 1 and minus plus 1 3 determinant of A is not equal to 0. So A inverse exists. The system has a unique solution, hence the system of equation is consistent. Okay, three third chai homework ma karvano very easy. Sorry, karai do chalo adjoint valu chhe. Okay, vyavasthit lakhela chhe. Have shu karvano A 1 3 2 6 1 3 2 6 x y and 5 8 5 8. Okay, find out determinant of A. Determinant of A 1 into 6 6 minus 6 0. Determinant of A is equal to 0. A inverse exists nahi. A inverse exists now. Unique solution find out nahi. Away adjoint of A compulsory find out karu padse. Adjoint of A and adjoint find out karu. How to find adjoint matrix of a 2 cross 2? ओके શું કરવાનું તો કે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એને ઇન્ટરચેન્જ કરવાનો 1 છે 6 6 છે 1 થઈ ગયા ઓકે સેકન્ડરી ડાયાગોનલ છે એમાં સાઇન ચેન્જ કરો 3 પ્લસ છે એટલે નેગેટિવ થઈ જશે અહીંયા 2 પોઝિટિવ છે એટલે નેગેટિવ કર્યું છે ઓકે એન્ડ ઇનટુ b વેરીએબલ b 5 8 સોરી મેટ્રિક્સ b 5 8 કોલમ મેટ્રિક્સ ચલો બેનું મલ્ટીપ્લિકેશન કરો એડજોઇન્ટ ઓફ a ઇનટુ b 6 ઇનટુ 5 30 minus 3 into 8 minus 24 again second minus 2 minus 2 into 5 minus 10 1 into 8 8 okay 6 minus 2 okay adjoint of a into b a matrix che 6 ne minus 2 matlab not equal to null matrix zero matrix nathi mayo the determinant of a into b is not equal to zero matrix not equal to zero matrix case number 2 if a is singular matlab determinant of a is equal to 0 and adjoint of a into b not equal to 0 the system does not solution does not exist here determinant equal to 0 and adjoint of a into b not equal to 0 as the given system of equation is inconsistent because of
this solution does not exist, the given system of equation is inconsistent. Okay, fourth, 3 cross 3, 3 unknown, x, y, z, 3 variable and 3 equation. Chalo, new to. First of all, we write x, ax plus by plus z equal to d. Okay, x, y, z 1, x, y, z 2, ax plus ai plus 2az equal to 4. Here, variable x, y, z and unknown a. Okay. Solve the given system of equation can be written as ax equal to b. Okay. First, we write a, matrix a. Coefficient of, using coefficient of x, y, z. First equation is 1, 1, 1, 1, 1, 1, 2, 3, 2, 2, 3, 2, and a, a, 2, a, 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 2, a. Column matrix x, y, z, another constant column matrix 1, 2, 4. First of all, we have to find determinant of a. Determinant of a, the first j square matrix chain of determinant find. Okay, and the solution 1, row column cancel, 6a minus 2a. Okay. A minus 1, minus 1, row column cut, 4a minus 2a, 4a minus 2a, again plus 1, row column cancel, 2a minus 3a, okay, 4a minus 2a minus a equal to a, a is not equal to 0, a tamare e loko yapu pade, a is non-zero, a is not equal to 0, yapu pade, here a is not equal to 0, malab determinant of a is not equal to 0, so a inverse exists. Hence, the given system of equation is consistent because of system of equation has a unique solution. A inverse exists, so x is equal to a inverse into b is possible. Ready? So system has a unique solution. The system of equation is consistent. Another fifth, same to same. A x y and z. અહીંયા શું કરવાનું છે જો. First equation already complete che. 3x minus y minus 2z equal to 2. Okay, x, y, z both terms. Che. Second je equation se jo, y, z ne constant. X value term na thile. Shun karvanu? Ane tamare rewrite karu padse. Kai rite? Toke x value term na thile. 0 into x lakhvana. Plus 2y minus z equal to minus 1. Second equation, third equation se ma jo x, che, y, se, z ne thile. Ane pan rewrite karu padse. Kai rite? Toke 3x. Minus 5 is z value term na thile 0 into z lakhvana equal to 3. Ready? Okay, first equation the coefficient of x, y, z 3 minus 1, 2, 3 minus 1, 2. Second equation ma 0, 2, minus 1, 0, 2, minus 1. Third equation x minus 5 and 0, x minus 5, 0. Ready? Are the rewrite karlavana. Okay, A. Determinant of A find out karo equal to 0. Tamne find out karta avade chhe. Okay, A inverse does not exist. A inverse does not exist. The system has a no unique solution. The system has a unique solution. A inverse possible nahi. Kato zero solution hase. Athwa infinite solution hase. Consistent che ke nahi check karo padse. Ready? Inconsistent che ke kai ritne che find. Consistent to che nahi. The final thing you. Okay, adjoint of A find out karo. 3 cross 3 matrix mein adjoint of A tumne find out karta aavde chhe. So pehla find out karo padse cofactors find out karva padse. Pachi ene je tamari pase je elements chhe ene jagya ene replace karavana ane pachi eno transpose find out karo adjoint of A thi jale. Aa je badhi process chhe tamare background mein karvani rahe chhe aa badhi. રેડી લા અત્યારે તમને ઓલરેડી આવડે છે એડજોઇન્ટ ઓફ a ફાઇન્ડ આઉટ કરતા એડજોઇન્ટ ઓફ a ફાઇન્ડ આઉટ થઈ ગયા પછી એનો મલ્ટીપ્લિકેશન b સાથે કરવાનો એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b a ફાઇન્ડ આઉટ કર્યો આન્સર આવ્યો માઇનસ 5 માઇનસ 3 6 નોટ ઇક્વલ ટુ 0 ઓકે ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સો ધ ગિવન સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇનકન્સિસ્ટન્ટ ઓકે થર્ડ ઇક્વેશન ઓકે ax y z x y z x y okay matrix a find karo determinant of a is not equal to 0 hence the given system of equation is a unique solution so system of equation is consistent okay now 7 to 14 solve the system of linear equation using the matrix method in question number 1 7 to 14 okay have find out karvano che tamara solution possible hoy to
ઓકે, અને બધામાં પોસિબલ જ છે ટેક્સ્ટમાં, એવું એક ઇક્વેશન છે જ નહીં. સેવન્થ, 5x + 2y = 4 એન્ડ 7x + 3y = 5. ઓકે, ધ સિસ્ટમ, ધ ગિવન સિસ્ટમ ઓફ ઇક્વેશન કેન બી રિટન એઝ અ મેટ્રિક્સ ઇક્વેશન AX = B, વેર A = ધ કોફિશિયન્ટ ઓફ એક્સ 5, કોફિશિયન્ટ ઓફ વાય 2, કોફિશિયન્ટ ઓફ એક્સ 7 એન્ડ કોફિશિયન્ટ ઓફ વાય 3. ઓકે, અનનોન જે નંબર્સ ફાઇન્ડ આઉટ કરવાના છે, વેરિયેબલ છે એક્સ ને વાય, કોલમ મેટ્રિક્સ, અને અનનોન સોરી કોન્સ્ટન્ટ નંબર 4, 5. ઓકે, વી હેવ ટુ ફાઇન્ડ ડિટર્મિનન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટ ઓફ એ = 15 - 14 = 1, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, સો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ. એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, ઓકે, એ ઇન્વર્સ પોસિબલ છે, એટલે કયું સોલ્યુશન હશે? યુનિક સોલ્યુશન હશે, હેડી. ઓકે, એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, સિસ્ટમ એઝ એ યુનિક સોલ્યુશન. ઓકે, ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ધેન સિસ્ટમ એઝ યુનિક સોલ્યુશન. ઓકે, હવે તમારી પાસે મેથડ કઈ છે? AX = B, AX = A inverse × B. એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવા પડશે. બી તો તમને આપ્યું છે અહીંયા, એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ થઈ જાય પછી એને પુટ કરી દેવાનું, પછી આ બેનું મલ્ટીપ્લિકેશન કરો એટલે કોલમ મેટ્રિક્સ આવશે. ઈ કોલમ મેટ્રિક્સને આ કોલમ મેટ્રિક્સ કમ્પેર કરશું આપણે, રેડી. એટલે તમારે હવે અહીંયા ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવું પડશે. ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવા માટે એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. એડજોઇન્ટ ઓફ એ, હાઉ ટુ ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ ઓફ 2x2 મેટ્રિક્સ. ઓકે, પ્રિન્સિપલ ડાયગોનલ ચેન્જ કરવાના, 3 અને 5 આ બેની સાઇન ચેન્જ કરો. -2 - 7, સી 3 - 2 - 7. ઓકે, એ આ ફોર્મ્યુલા છે, એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું. આપણે ખબર છે, 1/determinant of A × adjoint of A, 1/determinant of A, determinant of A 1, એટલે અહીંયા શું થશે? 1/1 × adjoint of A, 3 - 2 - 7, 5. ઓકે, એટલે અહીંયા પુટ કરી દીધી વેલ્યુ. ઓકે, એટલે એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ થઈ ગયા. નાવ X = A inverse × B, X = A inverse × B, એટલે એ ઇન્વર્સ અહીંયા પુટ કરવાના, અને બી વેલ્યુ હતી 4, 5 બી પુટ કરવાની. ઓકે, X = A inverse × B, A inverse = 3 - 2 - 7, 5 અને 4, 5. ઓકે, એક્સ છે આની વેલ્યુ, એક્સ વાય આ બેનું મલ્ટીપ્લિકેશન કરેલું છે. કઈ રીતે? 3 × 4 = 12, -2 × 5 - 10, -7 × 4 - 28, 5 × 5 = 25. ઓકે, એટલે એક્સ વાય મેટ્રિક્સ ફાઇન્ડ આઉટ થઈ ગયું, એટલે 2 અને -3. ઓકે, આ જે એક્સ વાય છે, એક્સ મેટ્રિક્સ છે, કોલમ મેટ્રિક્સ હતો, એની વેલ્યુ અહીંયા પુટ કરી દીધી આ ઉપરથી, રેડી. અને અહીંયા આ બેનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે અગેન કોલમ મેટ્રિક્સ જનરેટ થશે. આ 2 કોલમ મેટ્રિક્સ છે, ઇક્વલ છે, એટલે કમ્પેર કરવાના, X = 2, Y = -3, રેડી. X = 2 એન્ડ Y = -3, વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન. ઓકે, નેક્સ્ટ 8. નેક્સ્ટ ઇક્વેશન, 2 ઇક્વેશન ઇન 2 વેરિયેબલ. ધ ગિવન સિસ્ટમ ઓફ ઇક્વેશન કેન બી રિટન એઝ AX = B, A = 2 - 1, 3, 4, 2 - 1, 3, 4, વેરિયેબલ એક્સ ને વાય એન્ડ કોન્સ્ટન્ટ -2 એન્ડ 3. ઓકે, ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ ડિટર્મિનન્ટ ઓફ એ. એ ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે પહેલાં ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરવો પડશે ને, એટલે ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કર્યો, એટલે 4 × 2 = 8, -3 × -1 + 3 = 11 થશે. 11 not equal to 0, સો ઇનું એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, સિસ્ટમ એઝ અ યુનિક સોલ્યુશન. ઓકે, યુનિક સોલ્યુશન માટે એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવો પડે. એ ઇન્વર્સ માટે ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ થઈ ગયો, હવે એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરો, એ તમને ફાવે જ છે. એટલે ફોર્મ્યુલા અહીંયા છે, એમાં વેલ્યુ પુટ કરીએ, ડિટર્મિનન્ટ ઓફ એ 11, એડજોઇન્ટ ઓફ એ 4, 1 - 3, 2. ઓકે, 1/11 એઝ ઇટ ઇઝ. ઓકે, એમને એમ રાખવાનું, એટલે આ એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ થઈ ગયું. એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ થઈ ગયું પછી તમારી પાસે ફોર્મ્યુલા છે, X = A inverse × B, આ તમારે રિમેમ્બર કરવાની છે.
એમાં એ ઇન્વર્સની વેલ્યુ પુટ કરી, એ ઇન્વર્સની વેલ્યુ પુટ થઈ ગઈ અહીંયાથી, અને બીની વેલ્યુ માઇનસ ટુ થ્રી ઉપર આપી છે. ઓકે, વન અપોન ઇલેવનને એઝ ઇટ ઇઝ રાખવાના બહાર, અંદર તમે મલ્ટીપ્લાય કરશો તો ફ્રેક્શનલ વેલ્યુ થશે ને મલ્ટીપ્લિકેશનમાં પ્રોબ્લેમ થશે. ચાલો આ બેનું મલ્ટીપ્લિકેશન કરો, ફોર ઇન્ટુ માઇનસ ટુ માઇનસ એટ, અને વન ઇન્ટુ થ્રી થ્રી. ઓકે, નેક્સ્ટ માઇનસ થ્રી ઇન્ટુ માઇનસ ટુ સિક્સ, ટુ ઇન્ટુ થ્રી સિક્સ. ઓકે ઓકે, આનો આન્સર આવશે માઇનસ ફાઇવ, ને ઇલેવનથી ડિવાઈડ કરો એટલે માઇનસ ફાઇવ અપોન ઇલેવન, આનો આન્સર આવશે ટ્વેલ્વ, ટ્વેલ્વ અપોન ઇલેવન, ટ્વેલ્વ અપોન ઇલેવન. ઓકે, તો મેટ્રિક્સ એક્સ અહીં વેલ્યુ પુટ કરી દીધી, એક્સની વેલ્યુ એક્સ વાય, અને અહીંયા જે આન્સર આવ્યો એ પણ એક્સ ને વાયની વેલ્યુ જ છે. એક્સ ઇક્વલ ટુ માઇનસ ફાઇવ અપોન ઇલેવન, એન્ડ વાય ઇક્વલ ટુ ટ્વેલ્વ અપોન ઇલેવન. આ શું થઈ ગયું? રિક્વાયર્ડ સોલ્યુશન. ઓકે, સિસ્ટમ એઝ એ યુનિક સોલ્યુશન, એક્સ ઇક્વલ ટુ માઇનસ ફાઇવ અપોન ઇલેવન, એન્ડ વાય ઇક્વલ ટુ ટ્વેલ્વ અપોન ઇલેવન. ઓકે, નેક્સ્ટ આ તમારો હોમવર્કમાં જાતે કરવાનું છે, આ પણ હોમવર્કમાં જાતે. ઓકે, થ્રી ક્રોસ થ્રીમાં જ સ્ટાર્ટ કરીએ, કોઈ મેથડ જ નથી બીજી કોઈ. પહેલાં શું, પહેલું કામ શું કરવાનું, એક્સ ઇક્વલ ટુ બીમાંથી તમારે એ એક્સ ને બીની વેલ્યુ ફાઇન્ડ કરવાનું, ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો, ઇક્વલ ટુ ઝીરો નોટ ઇક્વલ ટુ ઝીરો ચેક કરવાનો, એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરવાના, પછી એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાના, અને અહીં ઇક્વેશન્સમાં વેલ્યુ પુટ કરીને મલ્ટીપ્લિકેશન કરીને લાસ્ટમાં કમ્પેરિઝન કરવાનું. ટુ ક્રોસ ટુ હોય કે થ્રી ક્રોસ થ્રી હોય, બધામાં સેમ પ્રોસેસ ચાલે. એક પ્રોસેસ મિત્રો છે ને, તમે એક માઇન્ડમાં સેટ કરી લેજો, ઇક્વેશન્સ તો ગમે આવશે આ લોકો, બરાબર, ઇક્વેશન્સ તો ગમે આવી જશે. એવું નથી કે આ જ આવશે ઇક્વેશન્સ, બરાબર, એટલે જે ડેટાથી ચેન્જ થશે કોઈ પણ થ્રી ઇક્વેશન્સ તમને આપી દે, તમારે સોલ્વ કરવાના રહેશે. ઓકે, આ લોકો આજે આજે આપણે ચેપ્ટર સ્ટડી કર્યું છે એમાં પર્ટિક્યુલર પેટર્ન છે, બધા સમ એક પેટર્નથી બધા સમ થાય છે. આ તમને નંબર ઓફ સમ કેટલા બધા આપ્યા છે તમને પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે, બરાબર. એક તમે સમ છે ક્લિયરલી સમજી લેશો એટલે કોઈ પ્રોબ્લેમ નથી. પછી તમારે એ જ જે મેથડ છે એને ફોલો કરવાની, મેં તમને કીધી એ જ મેથડ હશે બધામાં. એટલે તમારે રીએડ કરવાના રહેશે, કહું એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇક્વલ ટુ ડી. ફર્સ્ટ ઇક્વેશન ઓલરેડી કમ્પ્લીટ છે, ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ વન. સેકન્ડ ઇક્વેશન ઓલરેડી કમ્પ્લીટ, એક્સ માઇનસ ટુ વાય માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ. થર્ડ ઇક્વેશન છે ને એમાં એક્સવાળું ટર્મ નથી એટલે પ્લસ ઝીરો ઇન્ટુ એક્સ એડ કરી દેવાના, ઝીરો એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફાઇવ ઝેડ ઇક્વલ ટુ નાઇન. ઓકે, હવે શું કરવાનું, આમાંથી તમારે કોફિશિયન્ટ ઓફ એક્સ વાય ઝેડનું યુઝ કરીને એક સ્ક્વેર મેટ્રિક્સ જનરેટ કરવાનો. થ્રી ક્રોસ થ્રી, થ્રી ઇક્વેશન્સ છે, થ્રી અનનોન છે એટલે થ્રી ક્રોસ થ્રી જનરેટ થાય. આગળના જે સમ હતા એમાં ટુ ક્રોસ ટુ આવતું, કારણ કે ટુ ઇક્વેશન ટુ અનનોન એટલે ટુ ક્રોસ ટુ એ આવતો હતો. પછી એક્સ વાય ઝેડ છે, એક્સ વાય ઝેડ વાળો કોલમ મેટ્રિક્સ છે, એમાં થ્રી ક્રોસ વન ટાઈપનો થશે, અને અનનોન છે વન થ્રી બાય ટુ નાઇન, વન થ્રી બાય ટુ નાઇન એ પણ થ્રી થશે એટલે થ્રી ક્રોસ વન ટાઈપનો થશે. ઓકે, એટલે એ એક્સ ને બી ફાઇન્ડ આઉટ થઈ ગયા, એટલે ફર્સ્ટ ડાયરેક્ટલી સીધું ડિટર્મિનન્ટ ઓફ એ ફાઇન્ડ આઉટ કરી લે, આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરી લેવાનો, એ તમને ફાવે છે. ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરી લીધું, અહીંયાથી સોલ્યુશન કર્યું છે લોકોએ કોલમથી, એટલે ટુ ટુ વાળી રો કોલમ કેન્સલ, માઇનસ ટુ ઇન્ટુ માઇનસ ફાઇવ ટેન, અને થ્રી થઈ ગયું મલ્ટીપ્લિકેશન. ઓકે, અહીંયા માઇનસ વન, માઇનસ વન રો કોલમ કેન્સલ, અહીંયાથી કેમ ફર્સ્ટ કોલમથી કર્યું કારણ કે અહીં ઝીરો છે, એટલે માઇનસ ફાઇવ માઇનસ થ્રી, માઇનસ ફાઇવ માઇનસ થ્રી, માઇનસ વન એટલે એટ, ટ્વેન્ટી સિક્સ પ્લસ એટ થર્ટી ફોર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, સો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ. સિસ્ટમ એઝ એ યુનિક સોલ્યુશન, સોલ્યુશન એક્ઝિસ્ટ છે આનું, કારણ કે એ ઇન્વર્સ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આવ્યો ને, ડિટર્મિનન્ટ ઓફ એ નોટ ઇક્વલ ટુ ઝીરો, સો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, ધેન ધ સિસ્ટમ એઝ એ યુનિક સોલ્યુશન ઓર સોલ્યુશન એક્ઝિસ્ટ. ઓકે, એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે, બધાના કો ફેક્ટર્સ ફાઇન્ડ આઉટ કરવા પડશે, જે મેટ્રિક્સ એ છે એના કો ફેક્ટર્સ ફાઇન્ડ આઉટ કરવા પડશે. આના કો ફેક્ટર્સ તમને ફાવે છે, એક ટ્રાય કરી દઉં છું અહીંયા પાછી, રેડી. આ બધા જે તમે ટોપિક છે કો ફેક્ટર્સ ફાઇન્ડ આઉટ કરવાના, માઇનોર ફાઇન્ડ આઉટ, એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરવાના, ઇન્વર્સ, મલ્ટીપ્લિકેશન્સ, બધી પ્રોસેસ તમને સમજાવી દીધેલ છે અહીંયા, બધું તમને ફાવે છે. અહીંયા વન બાય વન એનો યુઝ છે, એક જ સમમાં બધો યુઝ થઈ જાય છે. મેટ્રિક્સ ફાઇન્ડ, મેટ્રિક્સમાંથી ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો એવું, રેડી. ડિટર્મિનન્ટમાંથી તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું, કો ફેક્ટર્સ ફાઇન્ડ આઉટ કરવાના, માઇનોર અને કો ફેક્ટર કમ્બાઈન થઈ ગયું, એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું થઈ ગયું, એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું આવી ગયું, મલ્ટીપ્લિકેશન આવી ગયું, કમ્પેરિઝન આવી ગયું, બધું આવી ગયું અહીંયા, અને સોલ્યુશન લાસ્ટમાં બધું ભેગું કરો એટલે એક સિસ્ટમ ઓફ સોલ્યુશન ઓફ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ, રેડી. એટલે એક આ ટોપિક થઈ ગયો, એટલે અહીંયા બધું જે તમે સ્ટડી કર્યું છે બધું અહીંયા યુઝ થઈ ગયું છે. એટલે કો ફેક્ટર્સ કઈ રીતે ફાઇન્ડ કરવાનું હોય એ તમને રિવાઇઝ કરી દઉં છું.
આપણી જે મેથડ હતી એ કઈ મેથડથી આપણે સોલ્વ કરતા, તો કે થ્રી જે આપણે ફોર જે છે એમાં ખાલી ધ્યાન રાખવાનું હોય છે. આ જે એલિમેન્ટ છે ને એનો જ્યારે ટર્ન આવે ને ત્યારે તમારે માઇનસ એક્સ્ટ્રા આપવાની, બાકી રો કોલમ કેન્સલ કરી અને સીધું તમારે ફાઇનલ રાખવાનું. ચલો પોઝિટિવ પ્લસ રો કોલમ કેન્સલ, માઇનસ ટુ માઇનસ ફાઇવ, માઇનસ માઇનસ પ્લસ ટેન, ટેન માઇનસ માઇનસ પ્લસ થ્રી એટલે થર્ટીન આવશે. ઓકે નેગેટિવ પ્લસ છે આ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ વાળું પ્લસ નેગેટિવ છે એટલે માઇનસ સાઇન એક્સ્ટ્રા આપવાની. રો કોલમ કેન્સલ, માઇનસ ફાઇવ માઇનસ ઝીરો, માઇનસ ફાઇવ માઇનસ માઇનસ પ્લસ ફાઇવ, ઓકે પ્લસ ફાઇવ. નેક્સ્ટ પોઝિટિવ પ્લસ રો કોલમ કેન્સલ, વન ઇન્ટુ થ્રી, થ્રી માઇનસ ઝીરો થ્રી, ઓકે નેગેટિવ પ્લસ એટલે એક્સ્ટ્રા નેગેટિવ સાઇન. રો કોલમ કેન્સલ, માઇનસ ફાઇવ માઇનસ થ્રી, માઇનસ એઇટ ને માઇનસ એક્સ્ટ્રા એટલે પ્લસ એઇટ, ઓકે પોઝિટિવ પ્લસ રો કોલમ કેન્સલ, માઇનસ ટેન માઇનસ ઝીરો માઇનસ ટેન, ઓકે નેગેટિવ પ્લસ, નેગેટિવ પ્લસ છે માઇનસ માઇનસ વન છે એટલે નહીં, ઓકે સિક્સ માઇનસ ઝીરો, સિક્સ માઇનસ ઝીરો માઇનસ સિક્સ. નેક્સ્ટ પોઝિટિવ પ્લસ રો કોલમ કેન્સલ, માઇનસ વન પ્લસ ટુ, માઇનસ વન પ્લસ ટુ વન, ઓકે વન. નેગેટિવ પ્લસ રો કોલમ કેન્સલ, માઇનસ ટુ માઇનસ વન માઇનસ થ્રી ને અગેન નેગેટિવ પ્લસ છે પ્લસ થ્રી, ઓકે પોઝિટિવ પ્લસ રો કોલમ કેન્સલ, માઇનસ ટુ માઇનસ ફોર ને માઇનસ વન માઇનસ ફાઇવ. ઓકે બધાના કો ફેક્ટર્સ ફાઇન થઈ ગયા, આ રોમાં આપ્યા છે અને કોલમમાં સેટ કરી દેશો એટલે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ આઉટ થઈ ગયા. ઓકે એ ઇન્વર્સની ફોર્મ્યુલા છે વન અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટની વેલ્યુ થર્ટી ફોર, થર્ટી ફોર એડજોઇન્ટ ઓફ એ જે આવ્યા છે અહીંયા પુટ કરી દો. ઓકે એટલે એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ થઈ ગયું. વન અપોન થર્ટી ફોર અંતે મલ્ટીપ્લાય હમણાં નથી કરવાના, મલ્ટીપ્લાય કરશો તો શું થશે ફ્રેક્શનલ નંબર થઈ જશે, મલ્ટીપ્લિકેશનમાં પ્રોબ્લેમ થશે. ઓકે આપણી જે ફોર્મ્યુલા છે એ સોલ્યુશન ફાઇન કરવાની, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. એક્સ મેટ્રિક્સ છે એની વેલ્યુ પુટ કરી એક્સ વાય ઝેડ, એ ઇન્વર્સ છે એની વેલ્યુ થઈ ગઈ વન અપોન થર્ટી ફોર ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, અને બીની વેલ્યુ પુટ કરી વન થ્રી બાય ટુ નાઇન. ઓકે ચલો વન બાય થર્ટી ફોર એઝ ઇટ ઇઝ, આ બેનું તમારે મલ્ટીપ્લિકેશન કરવાનું, કોલમ મેટ્રિક્સ જનરેટ થશે આ ટાઈપનો. આ બાજુ સમ કરશો એટલે વન વન બાય ટુ માઇનસ થ્રી બાય ટુ આ ટાઈપની વેલ્યુ આવી ગઈ કોલમ મેટ્રિક્સ. એટલે આ સાઈડ એક્સ વાય ઝેડ કોલમ મેટ્રિક્સ અને આ સાઈડ એક્સ વાય ઝેડ ટાઈપનો કોલમ મેટ્રિક્સ. એક્સ ઇક્વલ ટુ વન, વાય ઇક્વલ ટુ વન બાય ટુ, ઝેડ ઇક્વલ ટુ માઇનસ થ્રી બાય ટુ. ઓકે એક્સ વાય ઝેડની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ, યુનિક વેલ્યુ આવી છે વિચ ઇઝ રિક્વાયર્ડ યુનિક સોલ્યુશન. સિસ્ટમ એઝ એ યુનિક સોલ્યુશન એન્ડ કન્સિસ્ટન્ટ સિસ્ટમ. ઓકે એટલે આ જે ટ્વેલ્વ છે એ પણ તમારે કરવાનું છે જાતે. મિત્રો આ પ્રેક્ટિસ કરવા માટે આપું છું, જે પ્રેક્ટિસ કરશો ને મેક્સિમમ એટલે આ બધા સમ થશે, કારણ કે બધી વન બાય વન કેટલી બધી પ્રોસેસ કરવાની આવે છે. ઓકે ફોર્ટીન સુધી પ્રેક્ટિસ કરવાની, તો ના થાય તો કોલ કરજો. ઓકે અને હોમવર્ક કમ્પલસરી બધા કરો, ભલે તમે જેટલું અત્યારે હોમવર્ક કરશો ને જેટલું તમે રાઇટ લખશો એટલો જ તમને બેનિફિટ થશે. ઓકે ફિફ્ટીન અને ભલે ટાઈમ તમારો અને ટાઈમ પણ પસાર થશે અહીંયા લખશો એટલે વધારે મેક્સિમમ, અને મોઢે આ બધા સમ સોલ્વ કરવાના છે. ફિફ્ટીન ઇફ એ ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ થ્રી ફાઇવ, થ્રી ટુ માઇનસ ફોર વન વન, માઇનસ ટુ મેટ્રિક્સ એ આપ્યો છે, ફાઇન્ડ એ ઇન્વર્સ, એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે લાઈક સમ થઈ ગયો કમ્પ્લીટ અહીંયા સુધી. ઓકે નેક્સ્ટ યુઝિંગ એ ઇન્વર્સ સોલ્વ ધ સિસ્ટમ ઓફ ઇક્વેશન. નેક્સ્ટ અનધર સમા એક ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનો ને પછી આનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફર્સ્ટ આપણે સમ કમ્પ્લીટ કરીએ એ ઇન્વર્સ, એ આપ્યો છે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. ડિટર્મિનન્ટ સોલ્વ કરી લેવાનો, માઇનસ વન નોટ ઇક્વલ ટુ ઝીરો, સો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, એ ઇન્વર્સ એક્ઝિસ્ટ છે એટલે પહેલું કામ શું કરવાનું એનું તમારે કોફેક્ટર ફાઇન્ડ આઉટ કરીને એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ આઉટ કરી લેવાનો. ઓકે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો પડે, એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ થઈ ગયા. એ ઇન્વર્સની ફોર્મ્યુલા છે વન અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. પુટ ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઓફ એ અને એડજોઇન્ટ ઓફ એ. ઓકે ડિટર્મિનન્ટ ઓફ એની વેલ્યુ છે માઇનસ વન, એ માઇનસ વન અહીંયા રહ્યા. એડજોઇન્ટ ઓફ એ છે એની વેલ્યુ અહીંયા પુટ કર્યા, માઇનસ સાઇન અંદર મલ્ટીપ્લાય કરો એટલે જે નેગેટિવ છે પોઝિટિવ, પોઝિટિવ છે નેગેટિવ કન્વર્ટ થઈ જશે. ઓકે ધ ગિવન સિસ્ટમ ઓફ ઇક્વેશન કેન બી રિટર્ન એઝ એક્સ ઇક્વલ ટુ બી, એક્સ ઇક્વલ ટુ બીના ફોર્મ. ઓકે એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ થઈ ગયો, એક સમય પૂરો થઈ ગયો છે, સોરી. રેડી? ઓકે હવે શું કીધું, યુઝિંગ એ ઇન્વર્સ એટલે આ એ ઇન્વર્સનો યુઝ કરવાનો સોલ્વ ધ સિસ્ટમ ઓફ ઇક્વેશન. હવે તમે એક ખાલી અહીંયા ધ્યાનથી જોજો,
આપણે શું કરીએ, આ જે એ બનાવીએ છીએ ને આના યુઝ કરીને, એ છે ને એ તમને ઓલરેડી એ લોકો બનાવીને આપ્યો છે. 2 3 5 અરે 2 3 2 -3 5 ઓકે, 3 2 -4 3 2 -4 1 1 -2 1 1 -2 ઓલરેડી તમને આપી જ દીધો છે. એટલે આમાં આપણે શું કરતા અગાઉ, પહેલાં આપણે ડિટરમિનન્ટ ફાઇન્ડ આઉટ કરીએ અને પછી એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરતા, અને એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ થઈ જાય પછી મલ્ટિપ્લિકેશન કરતા. ઓકે, અહીંયા એ એક્સ ને બી ફાઇન્ડ આઉટ કરો. આ લોકોએ તમને ઓલરેડી એ આપી દીધો છે ને એ ઇન્વર્સ તમારી પાસે એક્સ્ટ્રા ફાઇન્ડ આઉટ કરી લીધો. હવે તમારે ઇક્વેશન સોલ્વ કરવું હશે, એ એક્સ ઇક્વલ ટુ બી, એ ને એક્સ ને બી ફાઇન્ડ આઉટ થઈ ગયા. ડિટરમિનન્ટ તો આગળ ફાઇન્ડ આઉટ કર્યો, નોટ ઇક્વલ ટુ 0 છે, એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, એ ઇન્વર્સ એક્ઝિસ્ટ, એન્ડ સિસ્ટમ હેઝ એ યુનિક સોલ્યુશન. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી, એ ઇન્વર્સ તો ઓલરેડી ફાઇન્ડ કરેલો જ છે. કહો આપણે એ વેલ્યુ પુટ કરો અને બીની વેલ્યુ અહીંયા પુટ કરી દો. ઓકે, મલ્ટિપ્લિકેશન કરશો એક્સ વાય ઝેડની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ જશે, કમ્પેર કરશે. એટલે આ સમમાં એક્સ્ટ્રા બીજું કંઈ નથી, પણ શું છે, એ લોકોએ એ એક્સ્ટ્રા આપ્યો છે ને તમને, એમાંથી ફાઇન્ડ એ ઇન્વર્સ કીધું છે. અને એ ઇન્વર્સ તો આમાં ફાઇન્ડ આપણે કરીએ જ છીએ, પણ આ લોકોએ ક્વેશ્ચનમાં ઓલરેડી અલગથી ડિફાઇન કરીને આપ્યું તમને, રેડી થોડુંક ટ્વિસ્ટિંગ કરવા માટે. ઓકે, લાસ્ટ સમ. ઓકે, 16 તમને આ રીતે વર્ડના ફોર્મમાં ઇક્વેશન્સ નથી આપ્યું, પણ આ રીતે આપ્યું છે. શું કીધું, ધ કોસ્ટ ઓફ 4 કિલોગ્રામ ઓનિયન, 3 કિલોગ્રામ વીટ એન્ડ 2 કિલોગ્રામ રાઈસ ઇઝ 60 રૂપીઝ. 4 કિલોગ્રામ તમે ઓનિયન લ્યો, 3 કિલોગ્રામ વીટ લ્યો અને 2 કિલોગ્રામ રાઈસ લ્યો ને, તેની ટોટલ પ્રાઇસ કેટલી થશે, 60 રૂપીઝ થશે. ધ કોસ્ટ ઓફ 2 કિલોગ્રામ ઓનિયન, 4 કિલોગ્રામ વીટ એન્ડ 6 કિલોગ્રામ રાઈસ 90 રૂપીઝ થશે. અને ધ કોસ્ટ ઓફ 6 કિલોગ્રામ યુનિયન, 2 કિલોગ્રામ વીટ એન્ડ 3 કિલોગ્રામ રાઈસ ઇઝ 70 રૂપીઝ. ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ ઇચ આઈટમ, એટલે કોની કોની કોસ્ટ ફાઇન કરવાની છે, ઓનિયન વીટ એન્ડ રાઈસ, એની તમારે કોસ્ટ ફાઇન કરવાની છે, રેડી, પર કિલોગ્રામ બાય મેટ્રિક્સ મેથડ. એટલે 1 કિલોગ્રામ છે એની કેટલી પ્રાઇસ છે ને, ઓનિયન વીટ એન્ડ રાઈસ, એ તમારે ફાઇન કરવાની છે, રાઈસની કેટલી પ્રાઇસ છે એ. ઓકે, એટલે અહીં તમને ઇક્વેશન અહીંયા તમને આપ્યા હતા આ લોકોએ બનાવી આગળના બધા સમમાં. અહીં તમારે એક્સ વાય ઝેડની તમે વેલ્યુ ફાઇન કરો છો, અહીં તમારે એક્સ વાય ઝેડની વેલ્યુ ફાઇન કરતા આપણે, રેડી, અહીંયા આપણે ઓનિયન વીટ ને રાઈસની વેલ્યુ ફાઇન કરવાનું છે. તમારે શું અહીંયા પહેલાં લેટ એઝ્યુમ કરવું પડશે, સપોઝ રૂપીઝ એક્સ, રૂપીઝ વાય ને રૂપીઝ ઝેડ કેન બી કોસ્ટ ઓફ ઓનિયન. એક્સ છે એ ઓનિયનની કોસ્ટ છે, પછી વાય છે એ વીટની કોસ્ટ છે, અને ઝેડ છે એ રાઈસ છે એની કોસ્ટ છે પર કિલોગ્રામ, રેડી. એટલે ઇક્વેશન્સ કઈ રીતે, ફર્સ્ટ ઇક્વેશન્સ જો લખું છું, અહીંયા સુધી છે આપણું ઇક્વેશન, આ ફર્સ્ટ ઇક્વેશન્સ છે. ધ કોસ્ટ ઓફ 4 કિલોગ્રામ ઓનિયન, એટલે 1 કિલોગ્રામ ઓનલી ઓનિયનની પ્રાઇસ કેટલી છે, એક્સ રૂપીઝ, તો 4 કિલોગ્રામ ઓનિયનની 4x રૂપીઝ પ્રાઇસ થાય, પ્લસ 3 કિલોગ્રામ વીટ, 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ વીટ છે એની પ્રાઇસ છે વાય રૂપીઝ, તો 3 કિલોગ્રામ હોય તો 3y, એન્ડ પ્લસ 2 કિલોગ્રામ રાઈસ, એટલે 1 કિલોગ્રામના ઝેડ રૂપીઝ છે તો 2 કિલોગ્રામના 2z રૂપીઝ થાય, એની ટોટલ પ્રાઇસ 60 થાય, એની ટોટલ પ્રાઇસ 60 થાય. નેક્સ્ટ નેક્સ્ટ ઇક્વેશન, ધ કોસ્ટ ઓફ 2 કિલોગ્રામ ઓનિયન 2x, 4 કિલોગ્રામ વીટ 4y એન્ડ 6 કિલોગ્રામ રાઈસ ઇઝ 90 રૂપીઝ, એટલે 90. એન્ડ નેક્સ્ટ, ધ કોસ્ટ ઓફ 6 કિલોગ્રામ ઓનિયન, એટલે 6x, 2 કિલોગ્રામ વીટ 2y એન્ડ 3 કિલોગ્રામ રાઈસ 3z ઇઝ ઇક્વલ ટુ 70. ઇક્વેશન ફાઇન્ડ આઉટ થઈ ગયા અહીંયા સુધી. ઓકે, હવે પ્રીવિયસ જે બધા સમ છે એ ટાઈપનું થઈ ગયું, આ ઇક્વેશનને સોલ્વ કરી નાખવાના, અને એક્સ વાય ઝેડની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે તમારે. એક્સ વાય ઝેડની જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો, એક્સ ઇક્વલ ટુ 5, મતલબ 1 કિલોગ્રામ ઓનિયનની પ્રાઇસ થશે 5 રૂપીઝ, 1 કિલોગ્રામ વીટની પ્રાઇસ થશે 8 રૂપીઝ, એન્ડ 1 કિલોગ્રામ રાઈસ છે એની પ્રાઇસ થશે 8 કિલોગ્રામ, હેન્સ ધ પ્રાઇસ ઓફ ઓનિયન પર કિલોગ્રામ ઇઝ 5 રૂપીઝ, પ્રાઇસ ઓફ વીટ પર 1 કિલોગ્રામ ઇઝ 8 રૂપીઝ, એન્ડ ધેટ પ્રાઇસ પર કિલોગ્રામ ઇઝ 8 રૂપીઝ. ઓકે, આ રીતે ફાઇન. એટલે મિત્રો, અહીં તમને આ રીતે ક્વેશ્ચન્સ આપ્યો હતો, એને તમારા ઇક્વેશનના ફોર્મમાં આપણે કન્વર્ટ થઈ ગયું, પછી તો તમારું હવે તમને અહીંથી આપ્યું હોય તો તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો, એ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું થશે. રેડી, અહીંયા સુધી આપણે આજે પૂરું કરીએ છીએ. લાસ્ટ ટાઈમ મિસકેલેનિયસ એક્સરસાઇઝ છે આપણે
લાસ્ટ એક્સરસાઇઝ સોલ્વ કરવાની રહેશે. અહીંયા સુધી 16 જે સમ છે 1 to 16 એ હોમવર્કમાં વન ટાઈમ ને ફેરબુકમાં વન ટાઈમ કરીને કમ્પલસરી હોમવર્ક સેન્ડ કરવાનું રહેશે. ઓકે, અને મિત્રો વ્યવસ્થિત આ ચેપ્ટર્સની તૈયારી કરજો. હવે એક લેક્ચર થશે લગભગ, વન લેક્ચર જેવું રહેશે, લોંગ લેક્ચર લઈ લેશું એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. અને નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે પછી એક લેક્ચર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ન્યૂ લેક્ચર એટલે સોરી ચેપ્ટર સ્ટાર્ટ કરશું. રેડી? એટલે આ જે મેં કરાવ્યા છે, એક મિનિટ, થેન્ક યુ. ઓકે, હા, 1 to 16. યસ, 4.6, વન ટાઈમ હોમવર્ક વન ટાઈમ ફેરબુક. રેડી? ઓકે, થેન્ક યુ.